સાઉથ ઇન્ડિયા પ્રમાણે બતાવવા જઈ રહીશું તો એના માટે મેં આ દોઢ વાડકી ઘઉં લીધા છે ઘઉંને ધોવાના નથી કાં તો તમે એને ચારી લો કાં તો વીણી લો તો કોરા જ ઘઉંનો આપણે ઉપયોગ કરવાનો છે અને શેકવાના પણ આપણે કોરા જ છે શેકતી વખતે સહેજ પણ ઘી કે તેલ કે કસાનો જ ઉપયોગ કરવાનો નથી તો ઘઉંને આપણે ડ્રાય રોસ્ટ કરીશું જ્યાં સુધી એ ગોલ્ડન બ્રાઉન ન થઈ જાય તો ફ્રેન્ડ્સ ચાલો હું તમને ઘઉં શેકતા શેકતા અને વિધિ કહી દઉં કે આ વ્રત કઈ રીતે સાઉથમાં કરે છે તો એના માટે સૌપ્રથમ આપણે ઘઉંને શેકીને ને એના ત્રણ લાડવા બનાવવાના હોય છે એક લાડવો ગૌ માતા માટે રાખવાનો હોય છે એક લાડવો સ્વજનોને કે આપણી ઘરે જે બધા હોય એને પ્રસાદ પ્રસાદરૂપી આપવાનો હોય છે ને એક લાડવો આપણા પોતા માટે રાખવાનો હોય છે એમાંથી આપણે સહેચ પણ કોઈને ભાગ આપવાનો હોતો નથી તો આ રીતે ત્રણ લાડવાનો પ્રસાદ તૈયાર કરવાનો હોય છે ફ્રેન્ડ્સ તમારી કોઈ પણ ઈચ્છા હોય જો તમે આ શ્રાવણ મહિનાના સોળ સોમવાર વિધિપૂર્વક કરશો તો ચોક્કસ તમારી મનોકામના પૂર્ણ થશે મેં આ રીતે ત્રણ વર્ષ લગાતાર સોળ સોમવારના વ્રત કરેલા હતા અને વચ્ચે મેં થોડો રેસ્ટ લઈ લીધો અને પાછા મેં શરૂ કર્યા છે તો ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે ઘઉંને શેકીશું તો ફ્રેન્ડ્સ ચાલો ઘઉંને શેકતા શેકતા હું આ શ્રાવણ મહિનાનો સોમવાર કઈ રીતે કરવાનો તેની પૂરી વિધિ બતાવી દઉં તો એના માટે સોમવારે સાંજે પ્રદોષકાલ થતાં પહેલાં આપણે જાતે ઠંડા પાણીથી નહીં લેવાનું હોય છે અને સ્વચ્છ કપડાં ધારણ કરી લેવાના એટલું કર્યા પછી આપણે મંદિર પાસે આવવાનું આપણા ઘરના મંદિર પાસે અને ત્યાં આપણે શિવલિંગને એક પ્લેટમાં મૂકવાનું અને એને પંચામૃતથી નવડાવવાનું ઉપર અબીલ ગુલાલ કંકુ ચોખા બધું મૂકવાનું ઉપર બીલીપત્ર અને ફૂલ પણ ચડાવવાના એક દીવો મંદિરમાં કરવાનો અને એક દીવો આપણે આ શિવલિંગની પૂજા કરી ત્યાં કરવાનો બંને દીવા ઘીના જ કરવાના અને શિવલિંગની પૂજા કર્યા પછી આપણે વાર્તા વાંચવાની વાર્તા વંચાઈ જાય પછી આપણે આરતી કરવાની હોય છે અને આરતી થઈ જાય પછી આપણે પાંચ ગોલ પ્રદક્ષિણા કરવાની જો તમારા મંદિરની આજુબાજુ તમે ના ફરી શકો તો મંદિરની સામે પાંચ વાર ગોલ ફરી અને એમને ચરણ સ્પર્શ કરવાના અને પછી આપણે જે ત્રણ લાડવા પ્રસાદમાં ધરાવ્યા હતા એમાંથી એક લાડવો લઈ અને પહેલાંમાં પહેલો ગાયને ધરાવી દેવાનો એટલે કે ગાયને ખવડાવવાનો બીજો લાડવો આપણા ઘરમાં જે હોય એમને અડોશી પડોશી જેટલાને વેચીએ એટલું સારું છે તો બધાના મોઢામાં પ્રસાદ જાય અને આટલી વિધિ કર્યા પછી આપણે ત્રીજો જે લાડવો રહ્યો છે એ આપણે જાતે એક સ્થાન ઉપર બેસીને ગ્રહણ કરવાનો હોય છે તો આ રીતે સોમવારની વ્રતની કથા અહીંયા સાઉથમાં બધા કરતા હોય છે બીજું રાત્રે સૂતી વખતે પણ નીચે જમીન ઉપર બ્લેન્કેટ પાથરીને સૂઈ જવાનું હોય છે તો તમે જોઈ શકો છો ઘઉં આપણા સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે અને ફૂટવા પણ માળ્યા છે તો હવે આપણે ગેસ બંધ કરીશું અને ઘઉંને ઠંડા પડવા દઈશું હવે આપણે દોઢ વાડકી ઘઉં લીધા હતા એટલે દોઢ વાડકી આપણે ગોળ લઈશું આ એક વાડકી અને આ બીજી અડધી વાડકી તો દોઢ વાડકી ગોળને આપણે મિક્સીમાં આટલો મોટો મોટો ક્રશ કરીશું તો બ્લેડ તૂટી જશે એટલે આ રીતે નાની બેગમાં નાખી અને ઉપરથી આપણે પથ્થરથી એને ઝીણો ઝીણો ક્રશ કરી લઈશું એટલે સરસ પછી મિક્સીમાં આપણે એને યુઝ કરી શકીશું મોટા ગાંગડા નાખીશું તો મિક્સી ખરાબ થઈ જશે તો આ રીતે ઝીણો થઈ ગયો છે ગોળ હવે આપણે ગોળને એક કળિયામાં કાઢી લઈશું ફ્રેન્ડ્સ તો ગોળ સરસ આપણે છીણી લીધું ઘઉં પણ સરસ ઠંડા થઈ ગયા છે તો ચાલો આપણે હવે મિક્સીમાં એમાં એડ કરીએ તો ઘઉંને આપણે થોડું મિક્સી કરી લઈશું અને આવું મિક્સચર રેડી થાય એટલે આપણે એમાં એડ કરીશું ગોળ ગોળ અને ઘઉં બે મિક્સ કરીને પાછું આપણે થોડું ઘી એડ કરીશું અને મિક્સી ચલાવી લઈશું તો ફ્રેન્ડ્સ આપણે મિક્સી કરી લીધું છે તો તમે જોઈ શકો છો ગોળ ઘી અને ઘઉં સરસ મિક્સ થઈ ગયા છે તો આપણે હવે એને એક મોટા કન્ટેનરમાં કાઢી લઈશું જેથી લાડવા વાર્તા ફાવે તો તમે જોઈ શકો છો મેં આ કઢાઈમાં કાઢી લીધું છે કેટલું સરસ ઝીણું બધું મિક્સ થઈ ગયું છે ફરી આપણે એકથી દોઢ ચમચી જેટલું ઘી નાખીશું અને પાછું આપણે હાથથી બધું મિક્સ કરી લઈશું તો સરસ મિક્સ થઈ ગયું છે તો હવે આપણે એમાં એડ કરીશું દૂધ દૂધ આપણે થોડું થોડું એડ કરીશું અને મચેડતા જઈશું જેથી આપણું આ મિક્સર છે ઢીલું ના થઈ જાય તો તમે જોઈ શકો છો કે હજી આપણે થોડું દૂધ એડ કરવું પડશે તો બાઇન્ડિંગ પ્રોપર થશે તો ફરી પાછું ચાર પાંચ ચમચી જેટલું દૂધ મેં એડ કર્યું અને હવે આપણે એને સરસ મિક્સ કરી દઈશું અને તમે જોઈ શકો છો કે લાડવા વરાય એ રીતનું આપણું મિક્સચર રેડી થઈ ગયું છે તો આમાંથી આપણે ત્રણ સરખા લાડવા બનાવીશું એક ગાય માટે એક બધાને પ્રસાદી રૂપે આપવા માટે અને એક પોતાના માટે ગ્રહણ કરવા માટે તો ચાલો હવે ફટાફટ શિવલિંગ બનાવતા પણ જોઈ લઈએ તો એના માટે આપણે આ માટી લીધી છે ખેતરની અને ખેતરની માટી એવી જગ્યાએથી લેવાની છે કે જ્યાં સાફ રહેતો હોય તો આ રીતે માટી લઈને મસ્ત એક ગોલ બોલ બનાવી દઈશું અને બોલ બની જાય એટલે પછી આપણે એમાં અંગૂઠો મારી અને આ રીતે બોર્ડર બાંધી દઈશું અને એને દીવાના શેપનો રેડી કરી દઈશું પછી પાણીથી એને પોલિશ કરીશું તો આ રીતે શેપ બન્યા પછી પાણી લઈ અને ચારેય બાજુથી બધી ક્રેક ભરી દઈશું અને આ રીતે શિવલિંગનો બેઝ રેડી કરી દઈશું હવે વધેલી માટી લઈ ને આપણે અંગૂઠાની સાઇઝનું શિવલિંગ બનાવવાનું છે તો આ રીતે એને રોલ કરીશું અને અંગૂઠાની હાઈટ જેટલું બનાવીશું ચારેય બાજુથી એને સર્ક્યુલર કરી અને ઉપરથી બી ફિનિશિંગ આપી અને આ જે દીવા જેવું બનાવ્યું છે એમાં આપણે એને ફિટ કરી દઈશું તો તમે જોઈ શકો છો એક્ઝેક્ટ અંગૂઠાના માપનું મેં શિવલિંગ બનાવ્યું તો હવે આપણે એને બેઝમાં ફિટ કરીશું તો સાંજની પૂજા માટેનું શિવલિંગ રેડી છે તો પૂજાની શરૂઆત માટે આપણે આ રીતે રેડી કરીશું લિંગ મૂકી દીધું છે પંચામૃત બનાવી લીધું છે ચોખા ભસ્મ કંકુ આ ગુલાબ લીધા છે અને બિલપત્ર દીવો તો ચાલો પૂજા આપણે શરૂ કરીએ ઘરના મંદિરમાં પણ આપણે ફૂલ ચડાવી દેવાના છે અને દીવો કરવાનો છે સાથે તો એ પણ કરીને ચાલો પૂજા રેડી કરીએ તો ચાલો દીપ ચલાઈએ તો મંદિરનો દીપ હું ચલાવી લઉં છું અને આપણે આ દીપ બી જલાવીશું ભગવાનની પૂજા ઓલવેઝ દીપ જલાવીને કરવાની હોય છે દીપ સાક્ષી પૂરે છે કે આપણે પૂજા કરી છે તો એક ધૂપબત્તી પણ આપણે જોડે પ્રગટાવી લઈશું તો આ પૂજા પ્રદોષ કાલમાં જ કરવાની હોય છે તો જ એનું ફળ મળે છે તો ચાલો હવે શિવલિંગને પૂજીએ તો શિવલિંગની પૂજા કરવાની છે એ પ્લેટમાં આપણે કંકુથી સ્વસ્તિક પાડી દઈશું અને પછી આપણે એની ઉપર શિવલિંગ મૂકી અને પૂજા કરીશું તો સ્વસ્તિક આપણે કંકુથી પાડી દીધો છે અક્ષત મૂકીશું અને શિવલિંગને પધરાવીશું તો લિંગ પધરાવ્યા પછી આપણે આપણી બધી મનોકામના જે હોય તે ભગવાન પાસે મૂકવાની અને કહેવાનું કે બધી પૂર્ણ કરજો અને પૂજા વિધિ શરૂ કરવાની તો સૌ પ્રથમ આપણે પંચામૃત થી એમને સ્નાન કરાવીશું પંચામૃત પાંચ વાર આપણે ઉપર અને પાંચ વાર થઈ જાય પછી આપણે સ્વચ્છ પાણી થી એમને નવડાવીશું હવે આપણે એમને જળથી સ્નાન કરાવીશું અને સાથે સાથે ઓમ નમ બોલતા જઈશું ૃત ને સ્વચ્છ પાણી થી નવડાયા પછી આપણે કંકુ અબીલ ગુલાલ અક્ષત બધું જ ભગવાન ને વારાફરતી વારાફરતી ચડાવીશું અને એમની પૂજા કરીશું તમને ખબર છે એટલે હું ભસ્મ ચડાવું છું અને ચડાવીશું ફૂલ ચડાવીશું અને કથા વાંચીશું પછી આપણે પાંચ પ્રદક્ષિણા ફરી અને નમસ્કાર કરીશું અને ગાય ને લાડુ ખવડાવી આવીશું બધાને પ્રસાદ આપીશું અને એક લાડુ આપણે પોતે ગ્રહણ કરીશું ફ્રેન્ડ બિલીપત્ર અને ફૂલ ચડાવતો વિડીયો